नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विषय गणित में प्रकरण 6 त्रिकोण। मित्रों, अब प्रकरण त्रिकोण में मित्रों एक थेल्स नो प्रमेय आवे। मित्रों, अब 6.2 जे थेल्स नो प्रमेय कहेवामां आवे। मित्रों, आ थेल्स ना प्रमेय ऊपर थी त्रण सूत्रो मळे। मित्रों, अने आ त्रण सूत्रो जे मळे ते सूत्रनो उपयोग करीने प्रकरणनी अंदर आपणे दाखलाओनी गणतरी करवामां आवे। मित्रों, तो सौ प्रथम थेल्सना प्रमेय उपरथी आपणे त्रण सूत्रो मेळवशुं। मित्रों, जेम के अहीं थेल्सनो प्रमेय आपवामां आवेलो छे कि त्रिकोण एबीसीमां बाजु बीसी ने समांतर एक रेखा डीई ए एबी अने एसी ने अनुक्रमे डी अने ई मां छेदे छे। तो आपेल प्रश्न परथी आपणे आकृति દોરશું। मित्रों, अहीं कहेवामां आव्युं के त्रिकोण एबीसी छे। मित्रों, માટે આપણે અહીંયા એક ત્રિકોણ એબીસી દોરશું। મિત્રો, આમ આપણે ત્રિકોણ એબીસી દોર્યો। ત્યારબાદ તેમ કહેવામાં આવ્યું કે ત્રિકોણ એબીસી માં બાજુ બીસી ને, એટલે આ બાજુ બીસી થઈ મિત્રો, ને સમાંતર એક રેખા ડી છે કે બાજુ બીસી ને જો કોઈ સમાંતર રેખા હોય તો તે આ પ્રમાણે હોય। મિત્રો, આ એક રેખા સમાંતર છે, समांतर एक रेखा डीई कहेवामां। मित्रों, माटे ते डी अने ई हशे। मित्रों, हम डीई ए एबी अने एसी ने अनुक्रमे डी अने ई मां छेदे छे। तो के अहींया एबी ने डी मां, एसी ने ई मां छेदे छे। मित्रों, जेने थेल्सनो प्रमेय कहेवामां आवे, जेना परथी आपणने त्रण सूत्रो मळशे अने ते सूत्रनो उपयोग करीने आपणे दाखलाओनी गणतरी करवानी। मित्रों, तो पहलो सूत्र मित्रों, विद्यार्थी मित्रों, खास आ त्रण सूत्रों जे अहीं बनावी ते त्रण सूत्रों ने याद राखजो, कारण के आगळ दाखलानी गणतरी में ते त्रण सूत्रनो उपयोग थशे। माटे ते त्रण सूत्रों से ते याद राखवा खूब जरूरी छे। तो पहलो सूत्र मित्रों हूँ बनावुं छुं, जो के पहलो आ एडी तेना छेदमां नीचेनो डीबी, એટલે કે એ બી તેના છેદમાં ડી બી, સોરી મિત્રો, એ ડી ના છેદમાં ડી બી આવશે, એટલે કે પહેલું સૂત્ર એ ડી ના છેદમાં ડી બી। મિત્રો, કયા માપ લીધા મિત્રો આપણે આકૃતિમાં, તો કે પેલું એ ડી તેના છેદમાં નીચેનું ડી બી લીધું। તે જ પ્રમાણે તેની સામે મિત્રો કે એ ઈ તેના છેદમાં ઈ સી આવશે। મિત્રો, કે એ ઈ તેના છેદમાં ઈ સી આવશે। આમ પહેલું સૂત્ર આપણે બનાવ્યું, ત્યારબાદ બીજું સૂત્ર બનાવશું મિત્રો, કે એ ડી, ખાસ મિત્રો યાદ રાખજો કે એ ડી અને તેના છેદમાં એ બી, એટલે કે આખું માપ મિત્રો, કે પેલું અડધું માપ અને પછી આખી બાજુનું માપ, એટલે કે એ ડી ના છેદમાં એ બી, એ ડી ના છેદમાં એ બી, અને તે જ પ્રમાણે જમણી બાજુ એ ઈ અને તેના છેદમાં ઈ સી, એ ઈ તેના છેદમાં એ સી, આમ બીજું સૂત્ર બન્યું મિત્રો। ત્યારબાદ આપણે ત્રીજું સૂત્ર બનાવશું મિત્રો, હવે આપણે બીજું સૂત્રમાં એ ડી ના છેદમાં એ બી લીધું છે મિત્રો, પણ ત્રીજા સૂત્રમાં હવે આપણે ઉપરનો ભાગ નહીં, નીચેનો ભાગ, કે ડી બી અને તેના છેદમાં એ બી, ડીબી તેના છેદમાં એ બી લીધું મિત્રો, તે જ પ્રમાણે જમણી બાજુ નીચેનો ભાગ ઈ સી તેના છેદમાં એ સી, અહીંયા લખશું આપણે કે ઈ સી અને તેના છેદમાં એ સી, આમ ત્રણ સૂત્રો બને મિત્રો। આમ ત્રિકોણ પ્રકરણની અંદર આ થેલ્સ હોય
थेल्स नाम प्रमेय ઉપરથી આપણને અહીંયા ત્રણ સૂત્રો મળે જે સૂત્રનો ઉપયોગ પ્રકરણમાં આપણે દાખલાઓમાં થશે મિત્રો અને જેના ઉપયોગ કરી આપણે દાખલાઓની ગણતરી કરશું મિત્રો तो विद्यार्थी मित्रों प्रश्न एक आकृति एक अने बे मा डी समांतर बी सी एटले के मित्रों अहीं बराबरनी वच्चे निशानी छे जेम आ के डी ई अब उभी बे रेखा अने बी सी आ उभी बे रेखा होय तेने समांतर केवामां आवे एटले आमनो आंसर एवो थाय के डी ई समांतर बी सी जे याद राखजो के उभी बे रेखा जेने समांतर केवामां आवे के आकृति एक अने बे मां DE समांतर BC एक मां EC शोधो अने बे मां AD शोधो एटले के अहीं कुल बे आकृति आपवामां आवेली छे मित्रो जेना माप पण लखवामां आवेला छे तो के आकृति एक छे तेमां EC शोधो मित्रो तो आ आकृति एक मां आ EC शोधवानो छे मित्रो तो अहींया AD नुं माप आपेलुं छे 1.5 सेमी DB नुं माप आपेलुं छे 3 सेमी ए નું માપ આપેલું છે 1 સેમી અને ઈસી નું માપ શોધવાનું છે મિત્રો તો આપણે ત્રણમાંથી અહીંયા કોઈ એક સૂત્રનો ઉપયોગ કરશું જે આપણે હમણાં થેલ્સના પ્રમેય ઉપરથી ત્રણ સૂત્રો બનાવ્યા તે ત્રણ સૂત્રમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ કરી આપણે ઈસી નું માપ શોધશું મિત્રો તો આપણે AD ના છેદમાં DB લખશું મિત્રો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં AC લખશું મિત્રો હવે આપણે માપ લખશું કે AD એટલે કેટલું છે મિત્રો અહીંયા કે 1.5 DB બરાબર કેટલું છે મિત્રો તો કે 3 AE બરાબર કેટલું છે મિત્રો તો કે 1 અને EC નું માપ તો આપણે શોધવાનું છે મિત્રો તો કયું માપ આપણે શોધવાનું છે તો કે EC નું માટે જે માપ શોધવાનું હોય તે બાજુને આપણે સામાન્ય કાઢશું મિત્રો અને તે બાજુની સામે જે બાજુ આવે મિત્રો સામે તે હંમેશા છેદમાં હોય એટલે કે 1.5 મિત્રો અને આ બંને બાજુઓનો ગુણાકાર ઉપર આવે મિત્રો એટલે કે 3 × 1 મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં 3 × 1 છે છેદમાં 1.5 આપેલા છે એટલે હું પોઈન્ટ કાઢીને 15 લખું છું મિત્રો હવે અહીંયાથી પોઈન્ટ નીકળશે તો પોઈન્ટ પછી કેટલા અંક મિત્રો તો કે એક જ અંક ફક્ત 5 છે આમ પોઈન્ટ પછી ગણશો તો કે એક જ અંક છે માટે એક શૂન્ય વાળી રકમ ઉપર આવશે મિત્રો એટલે ગુણ્યા 10 એટલે અહીંયાથી પોઈન્ટ નીકળી ગયો પોઈન્ટ કાઢ્યો એટલે ઉપર આપણે 10 મેક્યા મિત્રો તો 3 × 5 = 15 5 × 2 = 10 ને 2 × 1 = 2 આમ ઈસી છે ઈસી બરાબર 2 સેમી મળે મિત્રો જે આપણને જવાબ મળ્યો હવે આપણે દાખલા નંબર 2 માં જોશું મિત્રો તો કહેવામાં આવ્યું હતું કે 2 માં AD શોધો મિત્રો એટલે અહીંયા AD જેમાં DB બરાબર 7.2 સેમી AE બરાબર 1.8 સેમી EC બરાબર 5.4 સેમી નું માપ આપેલું છે મિત્રો તો તેમાં આપણે સૂત્ર અહીં બનાવશું કે AD તેના છેદમાં DB AE તેના છેદમાં EC હવે આપણે માપ લખશું મિત્રો કે AD તો કે શોધવાનું માટે આપણે AD લખશું DB તો કે DB બરાબર કેટલું છે મિત્રો 7.2 AE બરાબર કેટલું છે મિત્રો 1.8 EC તો કે EC બરાબર કેટલું છે મિત્રો તો કે 5.4 મિત્રો હવે આમનો ક્રોસ ગુણાકાર થાય મિત્રો અહીંયા AD શોધવાનું છે આપણે માટે AD લખશું મિત્રો
एडी ની સામે શું આવે મિત્રો તો કે 5.4 જે આપણે છેદમાં લખશું મિત્રો જ્યારે 1.8 ગુણ્યા 7.2 ઉપર આવશે મિત્રો 1.8 ગુણ્યા 7.2 મિત્રો ત્યારબાદ એડી મિત્રો હવે અહીંયા મિત્રો પોઈન્ટ માં રકમ છે તે પોઈન્ટ ને આપણે દૂર કરશું એટલે ગણતરી કરવી આપણને સરળ બને તો ઉપર 18 ગુણ્યા 72 મિત્રો એટલે કે 1.8 7.2 જેના પોઈન્ટ કાઢ્યા એટલે 18 ગુણ્યા 72 થયા પણ અહીંયાથી 1 પોઈન્ટ અહીંયાથી 1 પોઈન્ટ દૂર ગયો તો અહીં પોઈન્ટ પછી 1 અંક છે અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે મિત્રો એટલે કે 1 ને 1 2 અંક છે આ પોઈન્ટ પછી એટલે 2 શૂન્ય વાળી રકમ આપણે અહીંયા છેદમાં લખશું તેજ પ્રમાણે અહીંયા 54 છે મિત્રો એટલે કે 5.4 છે તેને 54 લખશું એટલે પોઈન્ટ નીકળી ગયો પણ પોઈન્ટ પછી કેટલા અંક તો કે 1 માટે ઉપર 1 શૂન્ય વાળી રકમ આમ શૂન્ય શૂન્ય ઉડે મિત્રો હવે આપણે છેદ ઉડાડશું મિત્રો 9 2 18 9 4 ને 54 9 6 54 થાય મિત્રો 9 6 72 ભાગ્યા 6 કરી મિત્રો આપણે 6 1 6 6 2 ને 12 એટલે કે 12 6 72 મળે મિત્રો તો અહીંયા આપણે 12 6 72 કરશું મિત્રો હવે ઉપર 2 વધ્યા 12 વધ્યા છેદમાં 10 વધ્યા આમ જો તો 2 અને 10 ના તો છેદ ઉડે મિત્રો 2 5 10 તો 12 ના છેદમાં 5 આવે એટલે 12 ભાગ્યા 5 કરવું પડે જે થોડુંક તમને અઘરું પડે એની બદલે મિત્રો આપણે શું કરશું કે 10 અને 2 છે તેના છેદ ઉડાડશું નહીં મિત્રો એટલે આપણે 12 2 ને 24 લખશું મિત્રો અને અહીંયા છેદમાં 10 આમ છેદમાં 1 શૂન્ય હોવાથી ઉપર રહેલા 24 ને પાછળથી 1 અંક પછી પોઈન્ટ મેકશો એટલે 10 દૂર થશે મિત્રો આમ 2.4 મળશે મિત્રો આમ એડી ની કિંમત હશે 2.4 મિત્રો પ્રશ્ન 2 કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એબી અને એસી ની અનુક્રમે બી અને ઈ માં છેદે છે તો સૌપ્રથમ મિત્રો આપણે આકૃતિ બનાવશું કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે માટે અહીંયા કેવો મારો એક ત્રિકોણ એબીસી છે તો આપણે અહીંયા એક ત્રિકોણ એબીસી દોરશું મિત્રો હવે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર એટલે આપેલ બાજુ આ બીસી ને સમાંતર રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે એટલે કે એબી ને ડી માં છેદે છે અને અહીંયા એસી ને ઈ માં છે એવી એક સમાંતર રેખા છે મિત્રો હવે અહીં આપણે મિત્રો આકૃતિ બનાવી હવે નીચે અહીં બે રકમ આપવામાં આવેલી છે મિત્રો તો પહેલી રકમ કે AD બરાબર 3.6 માટે આપણે અહીંયા લખશું AD બરાબર 3.6 DB બરાબર 2.4 અને EC બરાબર 1.8 મિત્રો તો AE શોધો AB શોધો અને AC શોધો આમ ત્રણ વસ્તુ આપણને શોધવાનું કીધું છે એટલે કે ત્રણ બાજુના માપ શોધવાના છે મિત્રો તો સૌપ્રથમ આપણે AB નું માપ મિત્રો શોધશું AB જો AB નું માપ શોધવું હોય મિત્રો તો AB બાજુ છે તેનું મધ્ય બિંદુ D હોવાથી તેના બે ભાગ થાય છે AD અને DB અને બંનેના માપ આપેલા છે તો બંનેના માપનો સરવાળો કરો એટલે આખી બાજુ AB મળે મિત્રો એટલે આપણે AD વત્તા DB AD વત્તા DB AD કેટલી છે 3.6 DB કેટલું આપ્યું છે તો કે 2.4 આમ બંનેનો સરવાળો કરતા 6.0 એટલે કે AB 6 સેમી હશે મિત્રો
હવે આપણે અહીંયા AB શોધ્યું મિત્રો, હવે AE શોધશું. તો થેલ્સના પ્રમેય મુજબ એક સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો, તો કે AD ના છેદમાં DB લખશો આપણે, AD ના છેદમાં DB, AE ના છેદમાં EC લખશું, AE ના છેદમાં EC લખશું. હવે આપણે તેના માપ લખશું કે AD, AD તો કે AD નું માપ 3.6 હશે, DB તો કે DB 2.4 છે મિત્રો, A જે આપણે શોધવાનું છે મિત્રો માટે અહીં લખશું, જ્યારે EC તો EC નું માપ 1.8 આપેલું છે માટે આપણે અહીંયા 1.8 લખશું. હવે આપણે આનો ક્રોસ ગુણાકાર કરશું મિત્રો. હવે શોધવાનું શું છે મિત્રો, તો કે AE માટે એને સામાન્ય કરશું અને તે જ AE ની સામે ક્રોસમાં શું આવે તો કે 2.4 જે છેદમાં રહેશે મિત્રો, જ્યારે 3.6 ગુણ્યા 1.8 ઉપર આવશે મિત્રો. ત્યારબાદ પોઈન્ટ સે પોઈન્ટને આપણે આપેલ રકમમાંથી દૂર કરશું મિત્રો, જેમ કે 3.6 તો આપણે મિત્રો 37 લખશું એટલે કે પોઈન્ટ વચ્ચે લખશું નહીં, જો પોઈન્ટ ન લખીએ તો પોઈન્ટ પછી કેટલા અંક છે 6 એટલે એક જ અંક છે માટે છેદમાં એક શૂન્ય વાળી રકમ. તે જ પ્રમાણે 18 છે મિત્રો એને લખશું, અહીં 1.8 છે પોઈન્ટને દૂર કરીને આપણે અહીંયા 18 લખ્યા મિત્રો, તો અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે એટલે એક શૂન્ય વાળી રકમ છેદમાં મેળવી પડશે મિત્રો. હવે છેદમાં 2.4 છે, આપણે તેનો પોઈન્ટ દૂર કરીને 24 લખશું, આમ 24 લખવાથી તેનો પોઈન્ટ દૂર કર્યો પણ પોઈન્ટ પછી એક અંક હોવાથી ઉપર પણ એક શૂન્ય વાળી રકમ મેચ્યું છે 10 10 કુલે મિત્રો. હવે આપણે શેર ઉતારશું મિત્રો, તો 24 અને 37 બંને 12 ના ક્રિયામાં આવે, 12 2 24 અને 12 13 37, 2 9 18, આમ AE બરાબર 9 13 27 છેદમાં પછી 10 વર્યા છે મિત્રો, આમ 27 છેદમાં એક શૂન્ય એટલે પાછળથી એક આંકડા પછી પોઈન્ટ, આમ AE નો માપ 2.7 સેમી મળે મિત્રો. હવે આપણે AC શોધશું મિત્રો, તો અહીંયા AE નો માપ આપણને 2.7 મળ્યું અને EC નું માપ 1.8 આવ્યું છે મિત્રો, તો AE વત્તા EC બંનેનો સરવાળો કરીએ એટલે આપણને AC નું માપ મળે, એટલે કે AC બરાબર AE વત્તા EC, AE નું માપ કેટલું છે મિત્રો 2.7 જે આપણે અહીંયા શોધ્યું, 2.7, EC નું માપ કેટલું આપ્યું છે મિત્રો 1.8, આમ 1.8 એટલે કે 2.7 ના છેદમાં 1.8, 15 નો 5 વધી આવી 1 અને 4 એટલે કે 4.5, આમ આપણને AC 4.5 મળે મિત્રો. દાખલા નંબર 2 મિત્રો, કે DB બરાબર 12 છે માટે અહીંયા DB બરાબર 12 લખશે, AE બરાબર 6.4 માટે અહીંયા માપ તેનો લખશે, EC બરાબર 8.0 છે મિત્રો. તો AD, AB અને AC શોધો મિત્રો, તો સૌપ્રથમ આપણે AC શોધશું મિત્રો, અહીંયા તો AC શોધવું હોય તો તેનું સૂત્ર, તો AE વત્તા EC, કારણ કે અહીં બાજુ AC આપેલી છે મિત્રો, તેનું મધ્ય બિંદુ E છે, આથી AC બાજુના બે ભાગ પડે, એક AE બીજો EC, અને બંને AE અને EC ના અહીંયા માપ આપેલા છે મિત્રો, અને બંને માપનો જો સરવાળો કરવામાં આવે તો આખી બાજુ AC નો માપ મળે, આમ AE 6.4 છે જ્યારે EC 8.0 છે, જે આપણને 4 6.0
चार वत्ता आठ पॉइंट जीरो एटले चौदह पॉइंट चार सेकंड में मित्रों। त्यार बाद आपणे ए बी शोध छे मित्रों, तो थेल्स ना प्रमेय मुजब त्रण माथी कोई पण एक सूत्र नो उपयोग करी आपणे ए बी नो माप शोधशुं मित्रों। तो आपणे सूत्र लेशुं डी बी जेना छेद में ए बी, અહીંયા DB લીધું તો મિત્રો અહીંયા EC લેશું તેના છેદમાં AC મિત્રો। હવે આપણે બાજુઓના માપ મૂકશું, DB તો 12 મિત્રો આપેલું છે, AB શોધવાનું છે આપણે, EC મિત્રો કેટલું છે 8.0 8.0 અને AC કેટલું મિત્રો આપણે અહીંયા શોધ્યું 14. कोई महत्व रहेलु नहीं, माटे आठ लख ऊपर आवशे बार तेने गुणिया चौदह पॉइंट चार मित्रों। હવે અહીંયા જે પોઈન્ટ છે મિત્રો, એ પોઈન્ટને આપણે દૂર કરશું એટલે છેદમાં એક શૂન્ય વાળી રકમ આવશે મિત્રો। હવે આપણે છેદ ઉડાડશું મિત્રો, ચાર દૂ આઠ, ચાર તેરી બાર, કેટલા દૂ એકસો ને ચુમ્માલીસ, તો કે બોતેર દૂ એકસો ને ચુમ્માલીસ મિત્રો। આમ એ બી બરાબર બોતેર, તેરી કેટલા થાય, તો કે ત્રણ દૂ ને છ, સાત તેરી ને એકવીસ, પણ છેદમાં હજી મિત્રો દસ વધ્યા છે જે આપણે લખશું, આમ બસો ને સોળ મિત્રો। છેદમાં એક શૂન્ય હોવાથી પાછળથી એક અંક પછી પોઈન્ટ, આમ એ બી નું માપ આપણને એકવીસ પોઈન્ટ છ સેમી મિત્રો। હવે કેવું માપ બાકી રહ્યું મિત્રો, એડી નું માપ જે હવે અહીંયા બીડી નું માપ પણ છે મિત્રો, એટલે કે ડીબી નું માપ પણ આપેલું છે, અને અહીંયા આપણે આ આખી એબી બાજુનું માપ પણ શોધ્યું કે 21.6 છે મિત્રો। જો એડી નું માપ શોધવું હોય તો આપણે એબી શોધવાનું સૂત્ર મૂકશું, એટલે કે એબી આખી બાજુ એબી બરાબર એડી વત્તા ડીબી, એડી વત્તા ડીબી મેક્ષો મિત્રો આપણે। તો એબી, એબી નું માપ કેટલું છે મિત્રો 21.6 21.6, એડી તો કે આપણે શોધવાનું છે, ડીબી નું માપ કેટલું છે મિત્રો 12, તો અહીંયા 12 લખશું। હવે આપણે એડી નું માપ શોધવાનું માટે તેને સામાન્ય કાઢશું, 21.6 મિત્રો 21.6 માંથી બાર બાદ થશે મિત્રો, કારણ કે એડી સામાન્ય કાયદા, એટલે 21.6 માંથી 12 ને બાદ કરવાનો મિત્રો, એટલે કે એડી બરાબર 21.6 માંથી 12 ને બાદ કરતા હોય તે 9.6 સેમી મિત્રો। આમ એડી નું માપ આપણને 9.6 મળે મિત્રો। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હેવ નાઇસ ડે।